नमस्कार मित्रों, विजयनगर शाला धोरण 12 फिजिक्स चैप्टर नंबर 7 एसी करंट में एक थियरी खूब अगत्यनी है एने आप जी रहा छे। जो एलसीआर परिपथ माटे वैश्लेषिक उकेल अथवा तो एनालिटिकल सॉल्यूशन आपणे एनी वात करवानी छे। L इंडक्टर, R अवरोध अने C कैपेसिटर ने आकृति में दर्शाया प्रमाणे एक एसी स्त्रोत्र साथे श्रेणी में जोड़ेला छे। एसी स्त्रोत्र नो वोल्टेज V इज इक्वल टू Vm साइन ओमेगा टी, V इक्वल टू Vm कॉस ओमेगा टी भी लई शकीए बराबर छे। अहीं आपणे उकेल साइन ओमेगा टी प्रमाणे आपेलो छे एटले आपणे ए प्रमाणे जईशुं। जो हवे श्रेणी गुणांक छे એટલે આ ત્રણેય નો વોલ્ટેજ આના બરોબર થશે એટલે V ઓફ L પ્લસ V ઓફ R પ્લસ V ઓફ C ઇઝ ઇક્વલ ટુ Vm sin ઓમેગા t। V ઓફ L ચેપ્ટર નંબર 6 યાદ કરો, ઇન્ડક્ટર ના બે છેડા વચ્ચે નો વોલ્ટેજ L di/dt। V ઓફ R ત્રીજો પાર્ટ યાદ કરો, ઓહ્મ નો નિયમ V equal to IR। V of C બીજો પાર્ટ યાદ કરો, કેપેસિટર ના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ Q upon C બરાબર Vm sin omega t। હવે તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારનો સમય સાપેક્ષે વિકલન। વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત ભારનો સમય સાપેક્ષે વિકલન। જો તમે di/dt લો એટલે આનું બે વખત વિકલન એટલે d²q/dt² આ કિંમત આની અંદર મૂકી દો, di/dt ની જગ્યાએ d²q/dt² આની જગ્યાએ dq/dt એટલે બધું q ના સ્વરૂપમાં ફેરવાઈ જશે। આને કહેવાય વિદ્યુત ભારનું વિકલ સમીકરણ। ઉપર દિયાતું એ વિદ્યુત પ્રવાહનું વિકલ સમીકરણ હતું, આ વિદ્યુત ભારનું વિકલ સમીકરણ। જો હવે વિકલ સમીકરણ 11મા ધોરણમાં હતું સરળ આવર્ત ગતિમાં, એમાં જે રીતે આપણે ઉકેલ લખતા હતા તમને યાદ છે, ત્યાં સ્થાનાંતર હતું, સ્થાનાંતરનું કામ એ વિદ્યુત ભાર કરે છે। તમને યાદ હોય તો y બરાબર a sin ઓમેગા t + phi આવો આપણે ઉકેલ લખતા હતા એનો। અહીં જે હોય એનું મહત્તમ અહીંયા આવે, સ્થાનાંતર તો મહત્તમ સ્થાનાંતર, તો એ જ રીતે આ એજ પ્રકારનું વિકલ સમીકરણ છે એટલે એનો ઉકેલ પણ એની રીતે એની જેમ જ લખીએ આપણે। તો જો y નું કામ q કરે એટલે q ઇઝ ઇક્વલ ટુ અહીં જે હોય એનું એ મહત્તમ એટલે qm sin ઓમેગા t + થીટા, ધારો કે કળા તફાવત થીટા છે અત્યારે હાલ। ઓકે, હવે એનું વિકલન કરીએ આપણે, કે આપણે dq/dt જોઈએ છે, q તો ચલો આપણે લઈ લીધું આના રેફરન્સ વડે। હવે dq/dt જોઈએ છે એટલે આનું વિકલન કરો, sin નું cos, cos નું માઇનસ sin, અગિયારમા ધોરણમાં વિકલનની વાત કરેલી આપણે કે જ્યારે sin હોય તો cos કરતો, cos હોય તો માઇનસ sin, અને તમે જેની સાપેક્ષે વિકલન કરતા હોય એના સહગુણક વડે ગુણવાનું એટલે અહીં આપણે t ની સાપેક્ષે વિકલન કરીએ છીએ તો t ના સહગુણક વડે ગુણો એટલે qm as it is sin નો cos બાકી બધું as it is ગુણ્યા t નો સહગુણક, t નો સહગુણક છે ઓમેગા એટલે ઓમેગા વડે ગુણી લીધું। અરે પછી એનું બીજી વખત વિકલન કરો એટલે d²q/dt² બીજી વખત વિકલન કરવો એટલે આને જ હું બીજી વાર વિકલન કરું છું, qm એમને ઓમેગા પણ એમને cos નો માઇનસ sin ગુણ્યા t નો સહગુણક એટલે પાછું ઓમેગા વડે ગુણશો એટલે અહીં ઓમેગા સ્ક્વેર થઈ જશે। ટૂંકમાં તમારી જોડે dq/dt આવી ગયું, d²q/dt² આવી ગયું, q આવી ગયું, આ બધી કિંમત તમે સમીકરણ નંબર 1 માં મૂકી દો અને સાદુરૂપ આપો એટલે પછી ગણિત આગળ ને આગળ હાલ્યું જશે। જો હવે આ બધી કિંમતો આની અંદર મૂકી દઈએ આપણે એટલે જુઓ એમને d²q/dt² આ આખો જેમ છે એમ છાપી દીધું, પછી r એમ
dq by dt જેમ છે એમ છાપી દો પછી q મૂકી દો q ની કિંમત qm sin ઓમેગા t + થીટા છેદમાં છે c એ c છેદ વાળો અહીં મૂકે તો માં આપણે આ q dq by dt b square q by dt square બધાની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દીધી ઓકે એટલે સૌથી પહેલું સ્ટેપ આ આવ્યું હવે જુઓ qm ઓમેગા કોમન નીકળશે qm ઓમેગા કોમન નીકળશે આમાં qm છે પણ ઓમેગા નથી તો કઈ નહીં જબરદસ્તીથી ઓમેગા કોમન કાઢી દઈશું એટલે અહીં ઓમેગા વડે ભગાઈ જશે એમાં કોઈ ચિંતા નથી તો જુઓ મેં qm ઓમેગા કોમન કાઢી નીકળી ગયું qm એક ઓમેગા નીકળ્યું એટલે એક ઓમેગા બચ્યો માઇનસ આ l sin ઓમેગા t + થીટા એ છે કેસ આ રહે છે કેસ આખો કોમન માં જતો રહે cos ઓફ ઓમેગા t + થીટા અહીં આપણે જબરદસ્તીથી ઓમેગા કોમન કાઢ્યો તો એટલે ઓમેગા વડે ભગાશે એટલે 1 ઓમેગા c sin ઓફ ઓમેગા t + થીટા ઇઝ ઇક્વલ ટુ vm sin ઓમેગા t સરળ હવે ટેમ્પરરી તમને આ બધાનો પરિચય આપી દઉં તો જો ઓમેગા l જેને આપણે xl કહેવાય એ ખરેખર જોવા જોઈએ તો ઇન્ડક્ટિવ ઇમ્પિડન્સ એનું મૂલ્ય છે zl મોડ્યુલસ ઓફ zl છે જો કે એવું નહીં લખીએ તો ચાલશે xl ને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે ઇન્ડક્ટર દ્વારા ઓફર કરવામાં આવતો એક પ્રકારનો અવરોધ એટલે એનો એકમ ઓહ્મ જ છે ઓમેગા l ઇઝ ઇક્વલ ટુ xl અને એ જ રીતે 1 upon ઓમેગા c મોડ્યુલસ ઓફ zc બી કહી શકો તમે એને આપણે xc કહીએ છીએ કેપેસિટીવ રિએક્ટન્સ એનો એકમ પણ ઓહ્મ છે એ કેપેસિટર દ્વારા ઓફર કરવામાં આવતો અવરોધ છે અને આખા પરિપથ જ્યારે પણ ઇન્ડક્ટર અવરોધ કેપેસિટર ત્રણેયનો સંયુક્ત જે પરિપથ દ્વારા ઓફર કરવામાં આવતો અવરોધ હોય એસી પરિપથમાં એને આપણે ઇમ્પિડન્સ કહીએ છીએ જેનો એકમ પણ ઓહ્મ થાય રાઈટ આ રીતે જો xc ને ધન x ધન y દિશામાં લીધો છે xl ઋણ y r ને x અક્ષ ઉપર લીધો તો તમારો z એટલે કે પરિપથનો આખો ઇમ્પિડન્સ આવો હશે r આ પરિણામી xc માઇનસ xl આ ખૂણાને ધારો કે ફાઈ લઈ લઈએ તો z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ r સ્ક્વેર પ્લસ xc માઇનસ xl હોલ સ્ક્વેર z નો એકમ હોય z ને કહેવામાં આવે પરિપથનો ઇમ્પિડન્સ અહીં પાયથાગોરસ જ લગાવ્યું છે z ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ r સ્ક્વેર પ્લસ xc માઇનસ xl હોલ સ્ક્વેર સારું એટલે આ બધી કિંમતો સમીકરણમાં આપણે મૂકી દીધી છે દરેકનો પરિચય લઈ લીધો એ જે પ્રમાણે આપણે પરિચય લીધો એ પ્રમાણે દરેકની વેલ્યુ મૂકીએ એક વધારાનું મેં કામ કર્યું છે બહારની સાઈડમાં z વડે ગુણ્યા એટલે અંદર જેટલા પણ ભાગ છે બધાને z વડે ભાગેલા છે વાંધો નથી એ તો જુઓ હવે આ જે ઓમેગા l પહેલા આ પહોંચ્યું આ cos ઓફ ઓમેગા t + થીટા z વડે ભાગીને પહેલા એને લખ્યું હવે તમે જુઓ આ 1 upon ઓમેગા c એટલે xc આ xl એટલે કે xc માઇનસ xl બંનેમાં sin ઓમેગા t + થીટા તો કોમન છે એટલે sin ઓમેગા t + થીટા કોમન લઈ લીધા આની જગ્યાએ xc માઇનસ xl લખી દીધું અને આ વધારાનો z છે બહાર ગુણ્યો છે એટલે z વડે ભાગી નાખ્યું એટલે આ બંનેને સંયુક્ત કરી દીધા પણ આ છૂટું રાખ્યું બહાર z વડે ગુણ્યા એટલે બધાને z વડે ભાગી દીધા આ બાજુ તો xc થી શેષ સારું હવે r / z આ બધાની કિંમત માટે આકૃતિ ઉપર આવો તમે તો આકૃતિમાં તમે sin થાય લેશો એટલે સામેની બાજુ ભાગ્યા 3 એટલે sin થાય ઇઝ ઇક્વલ ટુ xc માઇનસ xl અપોન 3 એટલે z જો તમે cos phi લેશો તો cos phi ઇઝ ઇક્વલ ટુ પાસેની બાજુ એટલે કે r ભાગ્યા 3 એટલે r / z જો તમે tan phi લેશો તો tan phi ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે xc માઇનસ xl અપોન r રાઈટ એટલે આ tan થાય હવે xc માઇનસ xl અપોન z ની જગ્યાએ sin થાય મૂકી દો અને r / z ની જગ્યાએ cos થાય મૂકી દો
એટલે આવું સમીકરણ આવ્યું તમારું cos phi cos of omega t plus theta plus sin phi into sin of omega t plus theta બરાબર vm sin omega t એટલે આમાં cos a into cos b plus sin a into sin b ત્રિકોણમિતિનું સૂત્ર લગાવ્યું એટલે that is equal to cos of a minus b એટલે cos of omega t plus theta માઇનસ 5 બરાબર vm sin omega t અહીં જો sin છે અહીં cos છે તમને ખબર છે cos of theta એટલે આ જે cos of omega t માઇનસ 5 by 2 હોત અહીં તો cos નું sin થઈ જાય એટલે મેચ થઈ જાય એટલે એનો મતલબ અહીં sin છે તો નક્કી ઓમેગા ટી તો અહીં પહોંચે તો નક્કી થીટા માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ કેટલા થીટા માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ કેટલા હોવા જોઈએ માઇનસ 5 બાય 2 એટલે થીટા બરાબર માઇનસ 5 બાય 2 પ્લસ 5 આ થીટાની કિંમત હવે મૂકીને બધા સમીકરણને આપણે ફરીથી લખીએ તો જુઓ i બરાબર dq બાય dt i dq બાય dt એટલે dq by dt ની જે એલિમેન્ટ કિંમત છે જે આપણે જોઈએ ખાલી આમાં થીટા ની જગ્યાએ તમારે માઇનસ 5 બાય 2 પ્લસ 5 મૂકી દેવાના થીટા ની જગ્યાએ એટલે i is equal to im sin omega t માઇનસ 5 બાય qm into omega એ તમારો મહત્તમ પ્રવાહ થયો i im કેમકે તમને ખબર છે અહીં જે હોય એનું મહત્તમ અહીંયા આવે એટલે અહીં im હોવું જોઈએ જે કોને સમતુલ્ય હશે qm into omega આ માઇનસ 5 બાય 2 ઓમેગા ટી માઇનસ 5 બાય 2 માઇનસ 5 બાય 2 છે એટલે કોસ નું થઈ ગયું સાઈન ઓમેગા ટી એઝ ઇટ ઇઝ 5 એઝ ઇટ ઇઝ એટલે i ઇઝ ઇક્વલ ટુ im sin ઓફ ઓમેગા ટી પ્લસ 5 સારું એટલે આ ઉકેલ મળ્યો આપણને એનાલિટિકલ સોલ્યુશન વૈશ્લેષિક ઉકેલ પ્રશ્ન 4 માર્કમાં પૂછાય ખૂબ જ અગત્યનો પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ થિયરીકલ પ્રશ્ન હોવા છતાં જાણે દાખલા લેવો છે એટલે ખાસ ધ્યાન રાખજો મિત્રો બાયોલોજી વાળા ખાસ પછી આવે છે રૂટ મીન સ્ક્વેર વેલ્યુ આરએમએસ વેલ્યુ એસી કરંટમાં તમને ખબર છે કિંમત વધઘટ વાળી હોય દિશા બદલતી હોય એટલે આવા સંજોગોમાં તમારે એક્યુરેસી માટે આરએમએસ લેવી પડે એટલે કે રૂટ મીન સ્ક્વેર્ડ વેલ્યુ કેવી રીતે શોધવી તો જુઓ તમારે ધારો કે વોલ્ટેજની આરએમએસ જોઈએ છે તો તમારે શું કરવાનું વોલ્ટેજ લખો હવે આ ઊંધા ક્રમમાં જાઓ પહેલા સ્ક્વેર કરો પછી મીન અને પછી રૂટ એટલે જુઓ સ્ક્વેર મીન અને રૂટ that is VRMS root mean square value તો જો V બરાબર તમને ખબર છે Vm sin omega t બંને બાજુ વર્ક કરો એટલે સ્ક્વેર થઈ જશે V સ્ક્વેર એ sin સ્ક્વેર omega t mean સરેરાશ sin સ્ક્વેર omega t નું સરેરાશ કોઈ પણ વર્ગ વાળા વિધેય નું સરેરાશ એક તૃતીયાંશ થશે જે તમે ગણિતની મદદથી મેળવી પણ શકો જો 0 થી t માં સંકલન લો અને t વડે ભાગી નાખો તો પણ સંકલનનો જવાબ sin સ્ક્વેર ઓમેગા ટી ની જગ્યાએ નું લઉં તમારે 1 + cos 2 ઓમેગા ટી / 2 મેળવવું પડશે મેથ્સ વાળા બહુ સહેલાઈથી મેળવી શકે બાયોલોજી વાળા મેળવવાની જરૂર નથી sin સ્ક્વેર ઓમેગા ટી સ્ક્વેર વાળો વિધેય હોય એટલે એનું મીન હાફ થાય એટલે યાદ રાખવાનું બાયોલોજી વાળા વધારે ટેન્શનમાં પડવાની જરૂર નથી એટલે VRMS is equal to હવે આનું જે રૂટ કરવાનું હોય એટલે RMS લો એટલે રૂટ કરી દો એટલે આનું Vm અને 2 નું રૂટ 2 એટલે VRMS is equal to Vm by root 2 અને IRMS is equal to Im by root 2 એ રીતે તમે સાબિત કરી શકો બીજી એક વસ્તુ ખાસ કહેવાની અનુનાદની ઘટના એટલે શું રેઝોનન્સ જો જ્યારે અનુનાદ થાય ત્યારે પરિપથનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને કેપેસિટીવ રિએક્ટન્સ બંનેના મૂલ્ય સમાન થાય એટલે કે XC is equal to XL Z નું આપણું સૂત્ર છે એમાં તમે XC બરાબર XL મૂકી દો એટલે આ પદ 0 થઈ ગયું એટલે Z બરાબર
अंडर रूट आर स्क्वायर એટલે ઝેડ બરાબર આર એ સંજોગોમાં તમારા પરિપથનો ઇમ્પિડન્સ મિનિમમ હશે લઘુત્તમ ઓબવિયસ છે સંવેદનનો પ્રવાહ મહત્તમ હશે આઈ રમેશ આઈ આરએમએસ મહત્તમ હશે સારું હવે xc equal to xl હોય એટલે xc એટલે 1 upon omega c બરાબર omega l એટલે કે omega square equal to 1 upon xc એટલે omega equal to 1 upon root xc न्यू सोधू होय तो 1 upon 2 pi root xc આ બંને સૂત્ર તમને દાખલા માટે પણ ખૂબ કામમાં આવશે દાખલા માટે કામમાં આવતા સૂત્રમાં એક આવે rms ના પછી z નું ખાસ કે phi દિશા શોધવા માટે તો ખબર જ છે તમને બરાબર છે બીજા બધા સૂત્રની રીતે કોઈ ખાસ કામ નહીં આવે ઓકે તો વધુ આવતા વિડીયોમાં મળીશું નમસ્તે